સુખડી આપણા બધાને ઘરમાં બનતી જ હોય છે, પણ ક્યારેક ક્યારેક સુખડી એકદમ કડક થઈ જાય છે કે પછી એને મોઢા મૂકતા જ ઓગળી જાય એવી નથી બનતી. તમે જોઈ શકો છો આ રીતે સુખડી એકદમ સોફ્ટ બનશે અને મોઢા મૂકતા જ ઓગળી જાય એવી બનશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે સુખડીની રેસીપી. તો આ સુખડી બનાવવા માટે અહીંયા 1/2 કપ જેટલું ઘી લીધું છે. ઘી જો ઓગળેલું હોય તો થોડુંક વધારે, 1 ચમચી વધારે લઈ લેજો. અહીંયા મિક્સ હતું મારું એટલે મેં 1/2 કપ જેટલું જ લીધું છે. હવે એને એકદમ સરસ ગરમ થવા દેવાનું અને પછી એમાં રોટલીનો લોટ ઉમેરી દેવાનો. તો ખાસ ધ્યાન રાખવાનું, રોટલીનો લોટ તમે જે વાટકીથી માપતા હોય, જે ઘી માપ્યું હોય એ જ વાટકીથી તમારે લોટ માપવાનો છે. અને અહીંયા લોટને વધારે પડતો દબાવી દબાવીને નથી માપવાનો. હવે સરસ મિક્સ થઈ જાય પછી ચેક કરી લેવું કે કોરું નથી લાગતું ને. જો કોરું લાગે તો 1 ચમચી જેટલું પાછું ઘી થોડુંક ઉમેરી દેવાનું. અહીંયા આપણે એકદમ લીસી પેસ્ટ થઈ જાય ને એવું મિશ્રણ હોવું જોઈએ, તો જ સુખડી આપણી એકદમ સરસ બને છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ લીસું આપણું મિશ્રણ બનીને તૈયાર થયું છે. હવે આપણે એને સ્લો ફ્લેમ ઉપર શેકતું જવાનું છે. અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે, પણ તો તમારે એકદમ સરસ સુખડી બનાવી હોય ને તો તમારે અહીંયા એને ભાખરીનો લોટ લેશો ને તો એકદમ મસ્ત સુખડી બને છે. તો તમે જોઈ શકો છો આટલો લોટ મેં શેકી લીધો છે. થોડોક કલરનો, બ્રાઉન કલરનો, આછો બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી લોટ શેકજો, તો તમને ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. નકર પછી સુખડી કાચી કાચી લાગશે. હજુ હું થોડોક વધારે શેકીશ, કેમ કે અમારા ઘરમાં થોડોક હજુ વધારે પડતો શેકવામાં આવે છે એટલે. તો 1 મિનિટ હજુ હું ધીમા ગેસ ઉપર સરસ શેકી લઈશ એટલે મીડિયમ બ્રાઉન કલરનો લોટ શેકાઈને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો હશે અને સુગંધ પણ એકદમ સરસ આવવા માંડી હશે. તો બસ લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે હું આને ગેસ બંધ કરીને નીચે લઈ લઉં છું. હવે ગેસ બંધ કરી લીધા પછી જ આપણે આમાં 1 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ લેવાની છે અને તાજા દૂધની જ મલાઈ લેજો, વાસી નહીં લેતા. અને એને આપણે આવી રીતે ફટાફટ મિક્સ કરતું રહેવાનું છે. ગેસ ચાલુ નથી કરવાનું. આપણું જે મિશ્રણ છે એકદમ સરસ ગરમ લોટ છે તો એમાં જ આ મલાઈ શેકાઈ જશે. આ રીતે બનેલી સુખડી અઠવાડિયા સુધી સારી રહે છે. અંદર ફૂગ નથી વળતું, એ કંઈ પણ નથી થતું, બગડી નથી જતી. તો ચોક્કસથી આ રીતે એક વખત ટ્રાય કરજો. સુખડી એકદમ સોફ્ટ બનશે, મોઢામાં ઉગળી જાય એવી બનશે. તો ત્યાં સુધી આપણે લોટને હલાવતું રહેવાનું જ્યાં સુધી જે મલાઈ આપણે ઉમેરી ત્યારે બબલ્સ જે થયા હતા એકદમ બેસી ના જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ બબલ બેસી ગયા છે. પછી જેમાં આપણે ગોળ ઉમેરવાનો છે. તો ગોળ અહીંયા મેં ઢીલો હતો તો 1/2 કપ જેટલો ઉમેર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. 1/2 થી 1/4 કપ જેટલો ગોળ લેવાનો છે. મેં અહીંયા દેશી ગોળ લીધો છે, દવા વગરનો ગોળ આવે છે તે ગોળ લીધો છે અહીંયા. તો એને મેં સરસ મિક્સ કરી દીધો છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ગોળ ઢીલો થતો એટલે મેં એમને ઉમેરી દીધો છે. પણ તો જો તમારો ગોળ આટલો ઢીલો ન હોય તો ગોળને તમારે ખમણી લેવાનો કે પછી એના એકદમ ઝીણા ઝીણા ચપ્પુથી સ્લાઇસ કરી લેવાની, એટલે કે ગોળને એકદમ ઝીણો ઝીણો ભાંગી નાખવો. લોટ ગરમ જ હશે તો એમાં ગોળ મિક્સ થઈ જશે, પણ ખાસ ગોળ જેટલો ઝીણો હશે ને એટલો જ જલ્દી મિક્સ થઈ જશે. અહીંયા આપણે કોઈ પાયો લેવાની જરૂર નથી, બસ આમાં જ મિક્સ કરી દેશો ને તો એ સરસ મિક્સ થઈ જશે. અને જ્યાં સુધી ગોળ ઉગળી ના જાય ને ત્યાં સુધી આપણે એને સતત હલાવતું જ રહેવાનું છે. તમે જેમ જેમ સતત હલાવતા રહેશો એમ લોટની ગરમીથી જ ગોળ ઓગળતો જશે અને મિક્સ થતું જશે. જેમ જેમ ગોળ ઓગળતો જશે અને પછી ઠંડુ થશે ને એમ મિશ્રણ એકદમ ઘાટું થઈ જશે અને પછી એક રસ થઈ જવા માંડશે. આવું થઈ જાય ને એટલે આપણે એને હલાવવાનું બંધ કરી દેવાનું અને ઘી લગાવેલી કોઈ પણ થાળી હોય એમાં પાથરી દેવાનું. મારે અહીંયા એકદમ આજે પાતળી સુખડી બનાવી હતી એટલે મેં મોટી થાળી લીધી છે. પણ તમારે જો જાડી સુખડી બનાવી હોય ને તો પછી તમારે છે ને નાની થાળી લેવાની અને ઉપરથી લીસું કરવા માટે કોઈ એક વાટકીમાં થોડું ઘી નીચે તળીએ લગાવી લેવાનું અને એનાથી આવી રીતે સરસ કરશો ને એટલે સરસ લીસું થઈ જશે ઉપર. પછી સુખડી આ રીતે બનાવી લીધી ને તો તમારી સુખડી ક્યારેય બગડશે નહીં. અને જો તમે પહેલી વખત સુખડી બનાવશો ને તો પણ તમારી સુખડી એકદમ સરસ પરફેક્ટ જ બનશે. તો આ રીતે ચોક્કસથી સુખડી ઘરે ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. સાથે એ પણ જણાવજો કે તમારું નામ શું છે અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, અને આવી બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો એકદમ સોફ્ટ મોઢા મૂકતા જ ઉગળી જાય તેવી સુખડી.
આપણે મળશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર કરી દેજો અને આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.